વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાનના સમાપન પછી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પેટ છૂટી ગોષ્ઠી. રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ સંકુલની મુલાકાત લઈ શ્રમદાન કર્યું હતું. શ્રમદાન પછી શ્રી દેવવ્રતજીએ વિદ્યાપીઠ સંકુલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પેટ છૂટી ગોષ્ઠી કરી હતી. તેમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. તેમના દ્વારા સ્થાપિત આ સંસ્થામાં ગંદકીને કોઈ જ સ્થાન હોવું જોઈએ નહીં. સમગ્ર વિદ્યાપીઠ પરિસરમાં હવે સફાઈ થઈ ગઈ છે. સૌએ સાથે મળીને આ સ્વચ્છતાને યથાવત અને બરકરાર રાખવાની છે. તેમણે સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સ્વચ્છતાને આદત બનાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા અને કહ્યું હતું કે દરેક વિદ્યાર્થી દરરોજ એક કલાક ઈમાનદારીથી આ પરિસરની સફાઈ કરે. તેમણે કહ્યું કે મારું સ્વચ્છતા અભિયાન અહીં પૂરું થાય છે. હવે ગુજરાત વિદ્યાપીઠ પરિસરની સ્વચ્છતાની જવાબદારી અહીં રહેતા અને ભણતા છાત્રો તેમજ શિક્ષકોની છે. જે કામ કરતા ભય, લજ્જા કે શંકા જાગે તે કામ કરવા યોગ્ય નથી. જે કાર્યમાં ઉત્સાહ અને આનંદ પેદા થાય એ જ કામ કરવા યોગ્ય છે. તેમ કહીને આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે પરિશ્રમી બનો, સત્યના માર્ગે ચાલો, ઈમાનદારીથી મહેનત કરો, ભણો અને આ સંસ્થાના નિયમોનું ચુસ્ત પાલન કરો. ગુજરાત વિદ્યાપીઠ પરિવારના એક વડીલ તરીકે સંબોધન કરતા તેમણે છાત્ર અને શિક્ષકોને કહ્યું કે અસત્યનો અંચળો ઓઢીને આપણે સત્યની માત્ર વાતો કરીને સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરીએ તો તે આપણો પોતાની જાત સાથે અને પૂજ્ય ગાંધી બાપુ સાથે મોટો વિશ્વાસઘાત છે. તેમણે કહ્યું, પ્રકાશ જ એ વાતનું પ્રમાણ છે કે સૂર્ય ઉદય થઈ ચૂક્યો છે. આપણે સારા છીએ કે નહીં, સાચા છીએ કે ખોટા, એ બાહ્ય આડંબરથી ખબર નહીં પડે. દુનિયાના લોકો જ આઈનો છે, એ જ દર્શાવે છે કે આપણે ક્યાં છીએ. બનાવટી જિંદગી લાંબી નથી ચાલતી. અસત્યનો પર્વત ગમે એટલો ઊંચો હોય, સત્ય તેને પળભરમાં ધરાશાયી કરી શકે છે. જે વિદ્યાર્થી, જે છાત્રનું રૂમ અસ્તવ્યસ્ત પડ્યો હોય એ વિદ્યાર્થીનું મન પણ અસ્તવ્યસ્ત જ રહેવાનું છે. વિદ્યાપીઠના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સંકુલમાં અનુસ્નાતક છાત્રાલયની નવી અને જૂની બિલ્ડિંગ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, મહેમાનગૃહની આસપાસનો વિસ્તાર, એમફિલ બિલ્ડિંગ, નવી અને જૂની કન્યા છાત્રાલય તથા આદિવાસી સંગ્રહાલય બિલ્ડિંગની આસપાસના વિસ્તારની મોટા પાયે સફાઈ કરવામાં આવી છે. વિદ્યાપીઠ પરિષદના તમામ આંતરિક માર્ગો પર બોબ કેટ સ્વીપિંગ મશીન ફેરવીને રસ્તાઓને ડસ્ટ ફ્રી કરવામાં આવ્યા છે. સ્પોટ ટુ ડમ્પ ગાડી દ્વારા બિલ્ડિંગ વેસ્ટ અને કાટમાળ ઉપાડવામાં આવ્યો છે. જ્યારે રોજે રોજ ડોર ટુ ડોરની ગાડી દ્વારા વિદ્યાપીઠ પરિસરમાંથી કચરો એકત્રિત કરવામાં આવી રહ્યો છે. શ્રી નાગણશી મોબાઈલ શો, મોબાઈલ એસેસરીઝ હોલસેલર્સ, રિચાર્જ, નવા મોબાઈલ, મોબાઈલ રિપેરિંગ તથા દરેક કંપનીના સિમ કાર્ડ માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે શ્રી નાગણેશી મોબાઈલ શો. અમારું સરનામું મોડર્ન ટોકીઝની પાસે એસટે બસ સ્ટેશન, ભુજ, કચ્છ. સંપર્ક નંબર રણજીતભાઈ પ્રજાપતિ 9909814088, કિશોરભાઈ પ્રજાપતિ 9909214088.